ચાલુ વર્ષે ડાંગરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું. પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત આપતા ડાંગરનું ઉત્પાદન થયું. સુરતમાં ઓલપાડ તાલુકાની મંડળીઓમાં 12,01,000 ગુણીની થઈ આવક. અગાઉની સરખામણીમાં 15-20% વધુ ઉત્પાદન. ગુજરાત યુનિવર્સિટી નવા શૈક્ષણિક વર્ષથી નવા 43 કોર્સ શરૂ કરશે. નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નવા કોર્સની શરૂઆત. બીએ બીકોમ સાથે સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ કરી શકાશે. સર્ટિફિકેટ કોર્સ માટે 40, ડિપ્લોમા કોર્સ માટે 90-120 ક્રેડિટ મળશે. ઇન્ડસ્ટ્રી અંગેના કોર્સ માટે ગુજરાત યુનિવર્સિટીએ ચેમ્બર ઓફ કોમર્સ સાથે કર્યા MOU. નવસારી જિલ્લા પોલીસની બુલેટ ડ્રાઈવ. બુલેટના સાયલેન્સરથી ધ્વનિ પ્રદૂષણ કરતા વાહનને ડિટેઇન કર્યા. શહેર અને જિલ્લામાંથી 35 બુલેટ જપ્ત કર્યા. જૂનાગઢમાં ગિરનાર પર્વત પરની રોપવે સેવા બંધ. આગામી 20 જૂન સુધી રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય. મેન્ટેનન્સની કામગીરીને લઈ તંત્ર દ્વારા કરાયો નિર્ણય. 21 જૂનથી ફરી રાબેતા મુજબ પ્રવાસીઓ માટે રોપવે સેવા શરૂ કરાશે. મોરબીના વાંકાનેરમાં દીપડો જોવા મળ્યાનો વિડીયો વાયરલ. હોલમઢ ગામે મંદિર નજીક દીપડો ફરતો નજરે પડ્યો. મંદિરના કમ્પાઉન્ડની દિવાલ પર બેસેલા દીપડાનો વિડીયો વાયરલ. વિડીયો ક્યાંનો છે તેની નથી થઈ પુષ્ટિ. દીપડાની હાજરીના સમાચારથી ગ્રામજનોમાં ભય.